हाय स्टूडेंट्स, सोहम सर फिजिक्स एक्सपर्ट इट आराध्य क्लासेस। हाँ, अबे आजे वोल्टेज अने कैपेसिटन्स चैप्टर आपणुं पूरुं थई गयुं छे, कम्प्लीट दाखला पण बधा चलाई दीधा छे। अबे ना एक्स्ट्रा दाखलाओनी प्रेक्टिस थोड़ुंक एक बे वीडियो हजी नाखीश। आजनो वीडियो लगभग वोल्टेज अने इलेक्ट्रिक फील्ड उपर चर्चा करीशुं, પછી નેક્સ્ટ વિડિયો જે કેપેસિટર પર નાખીશું, બરાબર, પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। ચાલો વોલ્ટેજ પર બેઝિક અમુક આઈડિયા છે, જેમ કે પહેલો આઈડિયા, વોલ્ટેજ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે શું કનેક્શન છે, સારું કનેક્શન છે। આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈડી, આ સૂત્ર આપણે જાણીએ છીએ, અથવા તો આ સૂત્રને આ રીતે પણ લખીએ છીએ, વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઈડીએક્સ, અથવા તો આ સૂત્રને આ રીતે બી લખીએ છીએ, ઇ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીએક્સ, હે ને। આ બધી મેથડો જાણીએ છીએ આપણે, ઓકે, નો પ્રોબ્લેમ, અને સૂત્રની જરૂર નથી। તો ડાયરેક્ટ કોન્સેપ્ટ જુઓ, સપોઝ આ એક સ્ક્વેર છે, બરાબર, આ સ્ક્વેર ઉપર ચાર વિદ્યુતભાર મૂક્યા, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો, પ્લસ ક્યુ। અચ્છા, આ સ્ક્વેરની લંબાઈ એલ છે, એલ 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 અને એલ છે, ક્લિયર। તો પ્રશ્ન છે, અહીંયા કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું, કેન્દ્ર આગળ પોટેન્શિયલ ડિફરન્સ કેટલું, કેન્દ્ર આગળ વોલ્ટેજ કેટલું, બરાબર। ચાલ, તો વાંધો નહીં, જો કેન્દ્ર આગળ સ્થિતિમાન આ ક્યુના લીધે અહીંયા સ્થિતિમાન બનશે। અચ્છા, આ બિંદુવત છે તો એનો ફોર્મ્યુલા આવશે કે ક્યુ બાય આર। અરે, આખું ચેપ્ટર પતી ગયું બે, હવે આ સામાન્ય ફોર્મ્યુલો ના યાદ હોય ને દોસ્ત તો તું રહેવા દે, વિડીયો તારા કામનો નહીં। હં, આ બિંદુવત વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન બનશે કે ક્યુ બાય આર, પછી આના કારણે બી શું બનશે, કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર, કે ક્યુ બાય આર, ચાર વખત બનશે ને। અચ્છા, બધાનું આ ડિસ્ટન્સ સરખું છે ને, એટલે સીધું ચાર વડે ગુણી નાખ્યું એમ, ક્લિયર, ઓકે। હવે આર શું લેવાનું, અરે દોસ્ત, આ કે એટલે વન અપોન ફોર પાઈ એપ્સિલોન ઝીરો ક્યુ, આર એટલે આ ડિસ્ટન્સ, તો આના પાયથાગોરસ પરથી આ ડિસ્ટન્સ તને એલ અપોન રૂટ ટુ મળે। હવે ડિસ્ટન્સ શીખવાડું બારમાં, તને પાયથાગોરસ શીખવાડું, ચાલ ફોર ફોર કેન્સલ, આ ટુ ઉપર ટુ ક્યુ અપોન એલ બાય એપ્સિલોન ઝીરો, આટલું વોલ્ટેજ આવે સેન્ટર પર, ક્લિયર। હવે આ જ દાખલામાં અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવે, સેન્ટર આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવે, ઝીરો, હા હા હા, કેમ, કેમકે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, પેલાનું આમ સામે જ હશે, તો એકબીજાને નાબૂદ કરશે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, પેલાનું આમ આવશે, તો એકબીજાને નાબૂદ કરશે, તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું થઈ જશે, ઝીરો। મતલબ આ એક બહુ સરસ એક્ઝામ્પલ છે, હું આટલો સરળ દાખલો ગણાઈ અને તને એવું કહેવા માગું છું કે સેન્ટર આગળ જો વિદ્યુત સ્થિતિમાન તો મળ્યું, પણ સેન્ટર આગળ વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે, એના પરથી એવું કહી શકાય કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય ત્યાં સ્થિતિમાન ઝીરો હોય એવું જરૂરી નથી। યસ, ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ટુડેઝ ફીલ, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય ત્યાં સ્થિતિમાન ઝીરો હોવું જરૂરી નથી। આ ડાયલોગ પકડી રાખજે, આજના વિડીયોમાં ત્રણ ચાર વાર આવશે આ ડાયલોગ, બરાબર। ચલો, વન મોર એક્ઝામ્પલ, સપોઝ હું આ વિદ્યુતભારોની પેટર્ન ચેન્જ કરું દઉં, આમ વિદ્યુતભારોની પેટર્નને ચેન્જ કરું, આમ જો સપોઝ અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ કરી દઉં તો શું થશે, નો પ્રોબ્લેમ, અહીંયા આગળ આનું સ્થિતિમાન આવશે સેન્ટર આગળ કે ક્યુ બાય આર, પછી આનું સ્થિતિમાન શું થશે, કે ક્યુ બાય આર, આર એટલે આ ડિસ્ટન્સ પે આનું સ્થિતિમાન, અહીંયા શું સ્થિતિમાનને આવું સદિશ નહીં હોતું, હા, પણ તને સમજાવવા માટે તીર બતાવું છું, આનું સ્થિતિમાન હશે માઇનસ કે ક્યુ બાય આર, સ્થિતિમાન સદિશ રાશિ નથી, પણ ધન વિદ્યુતભારના કારણે ધન સ્થિતિમાન લેવાનું હોય, ઋણ વિદ્યુતભારના કારણે ઋણ સ્થિતિમાન લેવાનું હોય, ને, પછી આનું બી સ્થિતિમાન બનશે અહીંયા માઇનસ કે ક્યુ બાય આર, તો આ તો ઝીરો થઈ જશે ભાઈ,
ओके हवे सेंटर आगळ विद्युत क्षेत्र जो आ स्थितिमान जो सेंटर आगळ विद्युत क्षेत्र जो जोईले आ प्लस ना कारणे विद्युत क्षेत्र सदिश राशि छो आम आवशे आ प्लस ना कारणे आम आवशे सामसामिक बीजा नाबूद करशे जीरो आ माइनस ना कारणे विद्युत क्षेत्र आम जशे आ माइनस ना कारणे विद्युत क्षेत्र आ दिशामां हशे अरे नेगेटिव छे नेगेटिव नी असर तो अहींया पहोंचशे पण तीर अंदर जतुं हशे ने केम के विद्युत क्षेत्र धनमांथी स्टार्ट थईने ऋणमां अंत पामे એટલે વિદ્યુત ક્ષેત્રનું તીર નેગેટિવ માટે અંદર આવતું દોરવાનું હોય અને ધન માટે બહાર જતું દોરવાનું હોય ખ્યાલ છે ને હા તો વિદ્યુત ક્ષેત્ર આ બી અપોઝિટ છે તો શું થઈ જશે ઝીરો હવે બે કેસને કમ્પેર કર હું તને જે શીખવાડવા માગું છું એ સમજે છે ને તું શું આવા સહેલા દાખલાઓ દ્વારા શીખવાડવા શું માગું છું કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય ત્યાં સ્થિતિમાન ઝીરો ના પણ હોય અને હોય પણ ખરા ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ડિપેન્ડ્સ ઓન ધ અરેન્જમેન્ટ ઓફ વિદ્યુત પાવર કે વિદ્યુત પાવરને કઈ રીતે ગોઠવ્યા છે એમના ચિહ્નો કેવા છે ખ્યાલ આવે એટલે વિદ્યુત સ્થિતિમાન ઝીરો હોય પણ વિદ્યુત સ્થિતિમાન ઝીરો હોય જ એ જગ્યાએ એવું જરૂરી નથી જો ના બી હોય આર્યું એક્ઝામ્પલ વેરી સિમ્પલ એક્ઝામ્પલ બોલ ક્લિયર છે પક્કમ પક્કું જોરદાર ઓકે સ્ક્રીનશોટ લઈ લેવાનો ઓકે વન મોર એક્ઝામ્પલ બેટા સપોઝ ચોરસ તો બહુ ભણ્યા હવે એક સમઘન લઈ લે આમ સમઘન લઈ લે મસ્ત આમ બરાબર ઓકે આ સમઘનના શિરોબિંદુઓ પર ધન વીજભાર મૂકીએ ક્યુ 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 એટલે ક્યુ અને ક્યુ લઈ લીધા આટલા ઓકે હવે સેન્ટર ઉપર સ્થિતિમાન કેટલું દો સમઘન છે સમઘન એટલે આપણો જે ક્લાસરૂમ છે ને એ જ સમજી લે ને સિચ્યુએશન સમઘનમાં એક બે ત્રણ ચાર પાંચ છ બાજુઓ હોય અને સમઘનનું સેન્ટર હવામાં હોય ને આ એટલે આ સીન હવામાં છે જો આ આગળનો ભાગ છે આ પાછળનો ભાગ છે આવું સમઘન છે બરાબર સેન્ટર ક્યાં હોય એનું હવામાં હોય તો અહીંયા તારે જાણવું એ પડે કે સેન્ટરમાં રહેલું સમઘનનું હવામાં રહેલું સેન્ટર એનું ડિસ્ટન્સ શું બને તો આ કેટલી વાર અગિયારમાં મેં શીખ્યા છો આ આ આ ડિસ્ટન્સ છે ને અહીંથી પાયથાગોરસ પ્રમાણે રૂટ થ્રી એલ બાય ટુ થાય બધાનું ડિસ્ટન્સ એટલું જ થાય બધાનું સેન્ટરથી ડિસ્ટન્સ આટલું થાય ખબર છે તને અરે બાપા એક સિમ્પલ સમજ સમઘનની આ ફ્રન્ટ બાજુ જો સપોઝ આ રીતે હશે આગળની બાજુ આમ ફટાફટ સમજાવું તને જો ઊભો રહે એક કામ કર સમઘનની ફ્રન્ટ બાજુ છે આગળની આમ થઈ ગયા પેલું સેન્ટર અહીંયા છે એટલે અહીંથી આ ડિસ્ટન્સની વાત કરું છું હું આગળની બાજુ આવીને અહીંયા પાછળ બી એક બાજુ હશે ને આમ અને અહીંયા હવામાં હશે સેન્ટર તો આ ડિસ્ટન્સની વાત કરીએ છીએ આપણે આ ડિસ્ટન્સ અરે યાર આ ડિસ્ટન્સની વાત કરીએ છીએ આપણે રાઈટ ઓકે આ ડિસ્ટન્સની વાત કરીએ છીએ રાઈટ તો પાયથાગોરસને સેટિંગ જોયું કોઈ દિવસ પાયથાગોરસ સેટિંગ શું થાય એનું જોવું પડે ને આ બને રૂટ ટુ એલ અને આ બને એલ એટલે આ થાય રૂટ થ્રી એલ હવે આટલું ઇમેજિનેશન હેલ્પ કરી હું જાતે કરવાનું પડે બારમાં ભણો છો ચલો આવી જાઓ જુઓ તો આ તો હવે બધાનું ડિસ્ટન્સ સરખું જ થશે તો સેન્ટર પર સ્થિતિમાન શું થશે આઠ વખત હા કે ક્યુ બાય આર કે કેટલો છે લે આ વન અપોન ફોર પાઈ એપ્સલોન ઝીરો ક્યુ ડિસ્ટન્સ કેટલું છે રૂટ થ્રી એલ બાય ટુ હવે એને સોલ્વ કરીએ બે દુ ચાર બે ચોક આઠ ફોર અપોન રૂટ થ્રી ક્યુ અપોન પાઈ એપ્સલોન ઝીરો એલ ક્લિયર કે નહીં ક્લિયર જવાબ આવી ગયો હા વેરી ઇઝી કેલ્ક્યુલેશન જોઈ લેજે સેન્ટર આગળ સ્થિતિમાં આવડ્યું તને હવે હું એમ કહું સેન્ટર આગળ વિદ્યુત ક્ષેત્ર શું બને અબે ઝીરો કેમ કે બધા એક વિદ્યુતભાર અહીંયા છે તે એની સામે અહીંયા બેઠો છે સમઘનની અહીંથી પેલો વિદ્યુત ક્ષેત્ર મોકલશે અહીંથી પેલો મોકલશે નાબૂદ સમજો તે આ બાજુ ચારે ચાર છે ને આ બાજુ જે ચારે ચાર છે ને એકબીજાને બધા નાબૂદ કરશે એટલે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શું હશે ઝીરો તો જો હજી એક એક્ઝામ્પલ આપ્યું તો ને સમઘન મારફતે કે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે તો ત્યાં વોલ્ટેજ ઝીરો હોય એવું જરૂરી નથી
हाँ हमें प्लस माइनस नु सेटिंग कर वोल्टेज जीरो आई जैसे हमारी कोई भी चार ने माइनस कर दे तो चार वक्त के क्यू बाय आर और चार वक्त माइनस के क्यू बाय आर तो वोल्टेज जीरो थी जैसे। हाँ हाँ समझो एटले के नियम नहीं बस विद्युत भारों की गोठवणी और एना चिन्ह पर आधार राखे छे। आटलू क्लियर छे? तू स्क्रीनशॉट ले ले पे तने धासू एक्जाम्पल आपू। ओके हवे सपोज तने तारी टेक्स्टबुक रिलेटेड क्वेश्चन पूछाय कि चेप्टर वन अने टू पर थी समझावो कि ज्या वी जीरो होय त्या ई जीरो होय एवुं जरूरी नथी अने ज्या ई जीरो होय त्या वी जीरो होय एवुं जरूरी नथी। बे रिवर्स रेसिप्रोकल ना ले एने शू कहेवाय रेसिप्रोकल ना कहेवाय तो व्यस्त थई जाय कहवाय छे बे म्यूचुअली हशे याद नहीं आपू। चल जो तो सीम्पल जे कवचनु एक्जाम्पल ले आ कवच छे जो कवच छे बराबर कवचनी अंदर विद्युत क्षेत्र जीरो होय खबर छे ने आपणने गोळो नथी आ पोली कवच छे। हाँ कवचनी अंदर विद्युत क्षेत्र जीरो होय पण कवचनी अंदर स्थितिमान केटलू होय सपाटी जेटलू याद आव्यू। हाँ अने अचळ भण्यो ना थियरी आ चेप्टर वन में शीख्यो आ चेप्टर टू में शीखवाड्यू तने क्लियर। तो कवच बेस्ट एक्जाम्पल छे के कवचनी अंदर विद्युत क्षेत्र जीरो छे पण कवचनी अंदर स्थितिमान अचळ छे सपाटी जेटलू ज छे तो मस्त एक्जाम्पल थई गयुं के अहींया ई जीरो छे पण वी जीरो नथी। हवे चल डायपोल नु याद कर केस जो आ रीत तारी डायपोल सपोज माइनस क्यू प्लस क्यू बराबर आ थीटा खूणे डायपोल नी स्थितिमान नो फॉर्म्यूला शू हतो केपी कॉस बाय आर स्क्वेर हतुं आ सूत्र। डायपोल नी विषुव रेखा पर स्थितिमान शू थाय डायपोल नी विषुव रेखा तो आ रही लिया हाउ हाँ डायपोल नी विषुव रेखा पर स्थितिमान शू थाय जीरो केम आ थीटो आम करी आम नेव थई जाय ने डायपोल नी विषुव रेखा पर स्थितिमान जीरो पण डायपोल नी विषुव रेखा पर विद्युत क्षेत्र माइनस केपी बाय आर क्यूब वाय क्यूब जे भी लेवू होय लई ले छे ने मस्त एक्जाम्पल। तो પછી તારી ટેક્સ્ટબુકનું જ એક્ઝામ્પલ છે અને ભાઈ આખું ચેપ્ટર ભણાઈ દીધું છું આખું ચેપ્ટર ભણાયા પછી આ સ્પીડમાં આવ્યો છું જે બાળકને આ લેક્ચર સ્પીડ લાગતો હોય કે ફટાફટ લાગતો હોય તો પેલા બધા વિડીયો જોઈને 25 26 27 વિડીયો નાખ્યા છે આ ચેપ્ટર ઉપર અને પછી એટલા વિડીયો જોયા પછી તમે એટલા મજબૂત છો કે બધું ફટાફટ સમજી શકો છો। ઓકે તો કવચનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે તો વોલ્ટેજ ઝીરો નથી અને ડાયપોલ બહુ મસ્ત એક્ઝામ્પલ છે કે ડાયપોલની વિષુવ રેખા પર वोल्टेज जीरो है पर विद्युत क्षेत्र जीरो ना हो जो क्लियर कि नहीं क्लियर। ओके तारो स्क्रीनशॉट लेवाई गयो छे तो हूँ आगळ वधू मारी पासे बहु बधु वातो करवा माटे छे। चल जो स्क्रीनशॉट लई लीजो ने। ओके हवे एक धासु एक्जाम्पल कॉमन सेंस नो। हाँ जो आ एक सुवाहक कवच जेवू छे समझ ने पण कवच केवी छे आम प्रॉपर कवच ना कहवाय आने खाली जाड़ी पट्टी है समझा आ सुवाहक मटीरियल छे। हाँ सुवाहक मटीरियल छे तो तने कवच ना कवच कही सके पण जाडाई वाळू कवच अहींया अंदर बधी हवा छे अंदर कहीं नहीं तो तने जाडाई वाळू कवच कही सके कि आ कवच ने बे त्रिज्याओ छे आ अंदरनी सपाटी छे आर1 त्रिज्या पर अने तरी बहारनी सपाटी छे दूर छे लेनी त्रिज्या कई अलग छे आर टू यस आम तो कवच छे पण थिकनेस वाळू जाडाई वाळू कवच छे बराबर। ओके हवे ध्यान दीजो आ कवच पर धन वीज भार छे ऑलरेडी क्यू जेटलू आ भूसी नाखू ने आ कवच पर क्यू विद्युत भार ऑलरेडी छे जो आ रह्यो प्लस 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 ओके नो प्रॉब्लम यूनिफॉर्म घनता है नियमित घनता जो ए मारी जो छूटू छवायू क्या भेगू एवं नहीं प्रॉपर ड्रॉइंग करजे नियमित घनता है डन। ओके हवे आ सीच्युएशन है आनी अंदर एक कॉमन सेंस नो प्रश्न कि दोस्त जो हूँ सेंटर पर एक स्मॉल क्यू पॉजिटिव मूकी दऊँ तो शू थाय चित्र ने शू फरक पड़े। हाँ समझ रहा है तो वीडियो पोज कर और देख कि साहेबे जो यहाँ सेंटर पर प्लस क्यू मूकी दीधो हो तो यहाँ डिजाइन में क्या क्या फरक पड़े वीडियो पोज कर एक मिनिट विचार
ओके विचारी लीधु। हवे जो कि शू तारा विचारों अने मारी आपेली समझण मैच थाय छे तो समझ तने चेप्टर जोरदार आवड़ी गयु, अने जी समझण मैच ना थती होय तारा विचारोनी मारा थॉटनी तो दोस्त विडियोज सुवाहकोनो विद्युत शास्त्र टॉपिक छे। आ विडियोजमां चेप्टर बेना विडियोज नाख्याने एमां 12મો 13મો વિડીયો છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર જોજે, એ ત્યાંથી થોડ લાવે। ચલો શું થાય જો, આ સેન્ટર પર પ્લસ ક્યુ મૂક્યો એટલે સ્વાભાવિક છે કે આ આ ધાતુ છે, આ સુવાહક છે, આખો ભાગ સુવાહક છે બરાબર, તેની અંદર નેગેટિવ્સ રખડતા હોય, મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, એ બધા આનાથી એટ્રેક્ટ થઈને અહીંયા જમા થવા માંડશે। આના એટ્રેક્શનથી બધા નેગેટિવ ખેંચાઈ જશે આમ, એટલે નેગેટિવ દોરવાના છે સાહેબ, હા આમ ખેંચાયા તો બધા નેગેટિવ અહીંયા ભેગા થશે રાઈટ, આ સપાટી પર। ઓકે નેગેટિવ ભેગા થઈ ગયા, ક્યાંથી આયા નેગેટિવ, કોની અંદરથી જ આયા, તો જ્યાંથી બી આયા। અચ્છા એક મિનિટ પહેલા એ જવા દે, કેટલા નેગેટિવ આવશે તો દોસ્ત આ જેટલો વિદ્યુત ભાર છે એટલો જ નેગેટિવ ખેંચશે, એટલે આ જે 12નો વિદ્યુત ભાર થઈ ગયો ને માઇનસ ક્યુ થઈ ગયો એમ। અરે દોસ્ત તારી પાસે 3 પ્લસ છે, અહીંયા ભલે ને 7 માઇનસ પડ્યા છે પણ 3 પ્લસ છે તો 3 માઇનસને જ ખેંચશે ને અત્યારે, તો જેટલો આ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ એટલો જ આ વિદ્યુતભાર બનશે ને માઇનસ ક્યુ, સમજો? હા એ દ્રષ્ટિકોણથી કહું છું કે આ પ્લસ ક્યુ છે તો સપાટી પર કેટલો ખેંચશે, માઇનસ ક્યુ, ભાઈ વાર્તા પૂરી, બાકી બધીનો એમને એમ રહેશે। હા અચ્છા આ માઇનસ ક્યુ અહીંથી જ આવ્યો હશે તો અહીંથી માઇનસો નીકળ્યા એટલે અહીંયા એટલો પ્લસ વધી ગયો છે ને, માઇનસો નીકળ્યા એટલે અહીંયા એટલો પ્લસ વધી ગયો છે ને સપાટી પર, હા તો આ પ્લસ ક્યુ તો પહેલેથી હતો અને નેગેટિવને અહીંયા ખેંચાવાથી અહીંયા બીજા ધન વધી ગયા છે તો આની અંદર હજી એટલો વિદ્યુતભાર એડ થઈ જશે ને પ્લસ ક્યુ જેટલો, સમજો? આવું કેમ થાય છે, તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહેવો જોઈએ, તે પ્રક્રિયા ચાલુ કરીને એ પેલા બહારના કવચ ઉપર ક્યુ હતો, કેન્દ્ર પર પ્લસ ક્યુ હતો, તંત્રનો કુલ વિદ્યુતભાર શું હતો, કે પ્લસ ક્યુ। હવે આવું બધું કરવાથી કેટલું થાય છે જો, પ્લસ માઇનસ ઉડી જાય તો કે પ્લસ ક્યુ જ આવ્યો ને જવાબ, હા ભાઈ બધા વિડીયો જોયા હોય ને તો આમાં મજા આવે, ડાયરેક્ટ બધું સાહેબ ક્યાંથી લાયા, લગભગ ટેક્સ્ટબુકનું જે વધારાનું સ્વાધ્યાય છે ને એમાંથી જ આ બધા દાખલાઓ કનેક્ટેડ છે ક્યાંક ને ક્યાંક બરાબર। ઓકે આઈ હોપ કે તને આ કોન્સેપ્ટ ગમ્યો હશે, પ્લસ ક્યુ છે તો આ સપાટી પર એટલો જ માઇનસ ખેંચી લેશે, જ્યાંથી બી ખેંચાયો ત્યાં પાછો પ્લસ જમા થઈ જશે તો એ પ્લસ આ પ્લસની અંદર ઉમેરાશે, ક્લિયર? હું એમ કહું કે આ નાના કવચની સપાટી પર અહીંયા આ મોટી કવચ તો એક જ છે પણ અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા શું, પ્રશ્ન આવો પૂછાય કે અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા શું, તો અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા સિગ્મા, સિગ્મા બરાબર ક્યુ બાય એ, હા તો અંદરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, 4πr1² એટલી ત્રિજ્યા છે, અને અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલો છે, અહીંયા નેગેટિવ ક્યુ, જવાબ? આ આ સપાટીનો પ્રશ્ન પૂછ્યો છે, આ સપાટી તો આ સપાટી પર જે વિદ્યુતભાર ફેલાયેલો છે એની ઘનતા પૂછી છે, તો માઇનસ ક્યુ અપોન એરિયા, સિમ્પલ। હવે એમ કહું બહારની સપાટી પર પૃષ્ઠ ઘનતા શું, બહારની સપાટી પર પૃષ્ઠ ઘનતા ચાલ સિગ્મા ટુ, બહારની સપાટી પર ટોટલ વિદ્યુતભાર છે ક્યુ પ્લસ ક્યુ અને ક્ષેત્રફળ થાય 4πr2² જવાબ, સિમ્પલ છે પણ આવા પ્રશ્ન પૂછાય અને તું વિચારી બી ના શકે, શું કામ ના વિચારાય, તો બધું આવડે જ છે આપણને, ખાલી એટલું યાદ આવવું જોઈએ કલે આ પ્લસ ક્યુ છે અને આ સુવાહક છે તો માઇનસ ક્યુને ખેંચી લે બધું અહીંયા, અને માઇનસ અહીંયા આવશે તો એમને આવ્યો છે મોમન ઘર છે, હા મેં ક્યાંક પ્લસ મૂકીને આવ્યો હશે, ઓવો સમજો કે નહીં? ઓકે ચાલ સ્ક્રીનશોટ લઈ લે, હવે ધાસુ કોન્સેપ્ટ આવે જાની પછી। ઓકે દોસ્ત હવે એક ધાસુ ક્વેશ્ચન, તેરું અરે ગુજરાતી મીડિયમનો લેક્ચર છે, ભૂલી જવાય યાર, બધા અલગ અલગ ક્લાસમાં જઈને અલગ અલગ શૂટિંગ કરતો હું, કોઈક ઇંગ્લિશનું કોઈક ગુજરાતી, સોરી। હવે એક જબરજસ્ત પ્રશ્ન, તમે વસ્તુની જરૂરિયાતને સમજતા શીખો કે જ્ઞાન ક્યાં શું મળ્યું હતું અને શું બાકી રહી ગયું, તમે લોકો કમ્પ્લેન બી નહીં કરતા કમેન્ટ્સમાં કે સાહેબ આ આપ્યું જો આવું હોય તો શું થાય, ચેપ્ટર 1માં તમારે કમ્પ્લેન કરવાની જરૂર હતી, શું ચેપ્ટર 1માં તમને આ થોટ શીખવાડી હતી કે બે સમાન ગોળાઓ હોય બરાબર અને આની પર વિદ્યુતભાર સપોઝ 10 કુલમ હોય
અને આની પર 4 કુલંબ હોય હવે બંને જો ગોળાઓ સમાન હોય એક્ઝેક્ટલી એક જ એવી ત્રિજ્યા હોય આર આર બધી રીતે સમાન ગોળા હોય અને જો એમને સંપર્કમાં લાવીએ અને પછી છૂટા પાડીએ તો બહુ જ સ્વાભાવિક છે કે ટોટલ શું થાય 14 ભાગ્યા 2 એટલે 7 તો 7-7 કુલંબ બંનેને મળે રાઈટ આપણી ચોખવટ ચેપ્ટર 1 ના શરૂઆતમાં જ થઈ ગઈ હતી ચેપ્ટર 1 માં હજી કુલંબનો નિયમ એ નહોતો ભણાયો અને પહેલા 2 કે 3 જ વિડીયોમાં વાત થઈ ગઈ હતી એ ટાઈમે તમે લોકો કોઈ કમ્પ્લેન જ ના કરી કે સાહેબ ગોળાઓ સમાન છે તો ઓકે પણ ગોળા નાના મોટા હોય તો શું હા ગોળા નાના મોટા છે તો શું સાહેબ યસ તો અત્યારે એની પર ડિસ્કસ કરીશું કે જો એક ગોળો મોટો છે એક નાનો છે તો શું આ રીતે જ વેચાશે અડધા અડધા જ વેચાશે કે સાહેબ કંઈક અલગ ફિઝિક્સ છે એમાં ઇટ ઇઝ સસ્પેન્સ ના હાલ જ કહી દઉં વિડીયો જોવાનું ચાલુ રાખ પણ પ્રશ્નની જરૂરિયાત સમજો ને કે બે ગોળાઓ સમાન હોય તો વિદ્યુતભારનું ટોટલ થાય ભાગ્યા 2 થાય અને એટલો વિદ્યુતભાર દરેકને મળી જાય અડધો અડધો થઈ જાય ક્લિયર 10+4=14 એનો અડધો કર 7-7 બંનેને મળી જાય ક્લિયર ઓકે હવે જો ગોળા નાના મોટા હોય તો શું તો જોરદાર પ્રશ્ન છે દોસ્ત દિલથી મજા આવશે જો આ એક મોટો ગોળો લઈ લે આ એક નાનો ગોળો લઈ લે આ બરાબર મોટા ગોળાની ત્રિજ્યાને નામ આપી દઈએ આપણે એ અને નાના ગોળાની ત્રિજ્યાને નામ આપી દઈએ બી પહેલાં તને ડિટેલ કોન્સેપ્ટ શીખવાડીશ પછી લેક્ચરના અંતે નાના મોટા ગોળાના કેસમાં એક સેકન્ડમાં જવાબ લાવતા શીખવાડીશ જેમ આ સમાન ગોળા હોય તો તને ખબર પડી ગઈ કે ટોટલ મારીને અડધું કરી દેવાનું સાહેબ એટલું બી એને મળી જાય સમાન મળી જાય સપોઝ એકની જોડે 15 અને બીજા જોડે 5 હોય અને ગોળાઓ સમાન હોય તો 15 ને 5 = 20 / 2 10-10 થઈ જાય છે આવો તો એક લાઇનમાં જવાબ ખબર છે ને એટલે આનો બી એક લાઇનમાં જવાબ આવશે છેલ્લે વિડીયો કે એન્ડમાં પહેલે સાબિતી શીખના પડેગા ક્યાં ફિઝિક્સ એવો જાણના પડેગા સબ કુછ ગોખમ ગોખ નહીં કરના એમકો હે ને ચલજો એટલે આની પર સપોઝ વિદ્યુતભાર પહેલાં સમજને કંઈ બી લઈ લઉં સપોઝ આની પર ક્યુ છે ને આની પર 0 છે હવે તું કંઈ બી લઈ લે Q1 Q2 લઈ લે કોઈ ફરક નહીં પડતો કંઈ બી લઈ લે પણ ક્યુ અને 0 લઉં છું મને ગણતરી ઇઝી પડશે હા હવે આ બંનેને સંપર્કમાં લાવી સંપર્કમાં લાવવાથી શું થશે દોસ્ત સંપર્કમાં લાવવાથી બહુ જ નેચરલ છે કે વધુ વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ ફ્લો ચાલુ થશે આમ ફ્લો ચાલુ થશે કેમ કે અહીંયા વિદ્યુતભાર વધુ છે ને તો અહીંયા વોલ્ટેજ હાઈ છે અહીંયા વિદ્યુતભાર ઓછો છે ને તો અહીંયા વોલ્ટેજ લો છે તો આ બહુ નેચરલ પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ વિદ્યુતભારોના વહન માટે કે વિદ્યુતભાર હંમેશા હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ તરફ વહન કરે છે રાઈટ ના હા તો વિદ્યુતભારનું વહન આ બધું ચાલુ થઈ જશે ક્યારે અટકી જશે જ્યારે બંનેના વોલ્ટેજ સમાન થશે ને ત્યારે આ ફ્લો અટકી જશે અને ફ્લો અટકી જશે એટલે જેટલો આની પર બેસો તો બેસી ગયો જેટલો આની પર રહેવો તો રહી ગયો બસ હવે બધી પ્રક્રિયા પૂરી હવે ગણતરી ચાલુ કરી દો સમજો ફિઝિક્સ કો ફીલ કરના પડતા હે બધું સૂત્રથી ઓઘવા નહીં બે આ ફીલ થયું કે જેવું તું બંનેને કનેક્ટ કરીશ આની પર વિદ્યુતભાર વધુ છે આની પર પ્રમાણમાં ઓછો આમ તો મેં 0 લીધો તું ઓછો બી કહી શકે હા આની પર વિદ્યુતભાર વધુ છે આની પર આના પ્રમાણમાં ઓછો છે વિદ્યુતભાર વધુ હોવાથી અહીંયા વોલ્ટેજ હાઈ છે અહીંયા વોલ્ટેજ લો છે તો હાઈથી લો તરફ ફ્લો ચાલુ થઈ જાય વિદ્યુતભારનું વહન ચાલુ થઈ જાય અને વહન છેલ્લે અટકશે ક્યારે જ્યારે બંનેનો વોલ્ટેજ સરખો થઈ જશે ત્યારે વોલ્ટેજ કેમ સરખો થશે અરે યાર આ વોલ્ટેજ લો છે પણ જેમ જેમ એની પર વિદ્યુતભાર વધશે એનો વોલ્ટેજ વધશે નહીં વોલ્ટેજ વધી 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 આના જેટલો ઇક્વલ નહીં થાય સર કેમ વોલ્ટેજ વધશે અલ્યા યાર શું કરે ચેપ્ટરમાં V બરાબર KQ/R જેમ Q વધશે આની પર એમ એનો V નહીં વધતો જાય તો પછી ઓકે ચલ વોલ્ટેજ સમાન થશે અચ્છા જ્યારે વોલ્ટેજ સમાન થયા ત્યારે સપોઝ સીન આવો છે કે આ જે મોટો ગોળો છે ને એની પર રહી ગયો Q1 અને પેલા પર સેટ થઈ ગયો નાના ગોળા પર Q2 અને બધું અટકી ગયું હવે બધું અટકી ગયો વાયર રાખ કે ના રાખ કોઈ ફરક નહીં પડતો કેમ કે વોલ્ટેજ સરખા થઈ ગયા ને એટલે વહન તો નહીં થાય વાયર હોય તોય ના હોય તોય ક્લિયર તો કનેક્ટ કર્યા પહેલાં આની પાસે ટોટલ ક્યુ હતો ને આની પાસે 0 હતો એટલે પરિપથનો કુલ વિદ્યુતભાર કેટલો હતો પરિપથનો કુલ વિદ્યુતભાર હતો ક્યુ હા કનેક્ટ કર્યા પછી એ ક્યુમાંથી થોડોક આની પાસે રહી ગયો અને થોડોક આની જોડે જતો રહ્યો આમ બરાબર તો ટોટલ તો એટલું જ વાગે ને કેમ વિદ્યુતભાર સંરક્ષણ હા વિદ્યુતભાર સિસ્ટમમાંથી બહાર નહીં જાય હા ફ્લો થશે આમથી આમ વેચાશે કરો આમાંથી આને મળશે પણ ટોટલ તો આટલું જ રહેશે ને ક્લિયર છે ઓકે તો હવે આ Q1 અને Q2 આપણે શોધવાના આજને
अरे साहेब जो गोड़ाओ सामन होत तो मजा आई जाए, गोड़ाओ सामन होत तो क्यू बाय टू आना मड़ी गयो, क्यू बाय टू आना मड़ी अर्धो अर्धो थी गयो, बट गोड़ाओ सामन नहीं लिया व बका गोड़ाओ सामन नहीं तो कुछ नहीं। ध्यान से देख आ हिंट है कि जयरे आनी पर क्यू वन और आनी पर क्यू टू सेट थी गयो बधु अटकी गयु तरह वोल्टेज केव सरखो एक्जेक्टली बे घना जना एवं कहता हो वायर जोड़ो ने वोल्टेज सरखो थी गयो तरत ना थे तो वायर जोड़ो है फ्लो आम थी आम जैसे वोल्टेज आता वत्ता वत्ता आनी लेवल में आशे तेरे सरखू थे जयरे सरखू थे ने त्या तारो दाखिल गणवा चालू थे। हाँ चल अँ गणतरी चालू कर दू छू बोर्ड ना पड़ से जगह आ बाजू देखा से चलो आई जाओ चलो तो अँ थी हिंट चालू करिए वी वन इज इक्वल्स टू वी टू वी वन एट्ले आनुस्थितिमान आनुस्थितिमान हमें शू थे के क्यू वन बाय त्रिज्या आनु थे के क्यू टू बाय त्रिज्या के उड़ी गया क्यू वन नीचे लई ले वो आ ये ऊपर लई ले क्लियर। हवे अहीं खाली एक योग प्रमाण कर ले गणित छे योग प्रमाण केम करवानो शीखवाड़ू तू रे याद है वीडियो भाई आने ऊपर लई जईने सरवाळो कर आने कहेवाय योग प्रमाण नीचेना पद ने अड्या नथी आने ऊपर लई जईने सरवाळो कर आने कहेवाय योग प्रमाण क्लियर ओके। आ शुं थाय आ थाय कैपिटल क्यू आ छे तारो क्यू टू ए प्लस बी अपॉन बी। हाँ हवे आ क्यू टू ने अहीं करता बनाई दे तो आ पद अहीं गुणाई जशे यस आ तारो अहीं क्यू टू नो जवाब यस। तो आ गोड़ा पर केटलो विद्युतभार मळ्यो आपणने संपर्क कराव्या पछी बी क्यू अपॉन ए प्लस बी तो आनी पर केटलो मळशे तो आ किंमत ने आमां मूकी दे आई जैसे हूँ गणत नहीं तू जाते गण जा बी की जगह खाली ए थी जैसे तेरे गणव पड़ से ए भाई अले आ क्यू टू ऑनो है हूँ करो साहेब हूँ धूंधू भणव क्यू टू आनो विद्युत भार है। हाँ बी इंटू क्यू अपॉन ए प्लस बी अने आमा ए इंटू क्यू अपॉन ए प्लस बी क्या थी आयु भाई तू रेवा दे तो तू रेवा दे वीडियो जवा दे तू क्यू टू साबित कर आप क्यू वन साबित करवो तो क्यू टू की किमत अँ मूक आम लई जाइने बाद कर ए हमें क्यू वन हाथ में आशे आओ क्लियर। तो चलो जुओ बने गोलाओं ने संपर्क कराया पी विद्युत भार की वेचनी अँ दर्शाई है आई गया फॉर्मुला तू पे स्क्रीनशॉट लै लू गमे जारी कहीं भी भूसी नाखीश हूँ अत्यार फूल मूड में जो जो कहीं याद आशे भूसी लखवा माँडीश स्क्रीनशॉट लई ले स्क्रीनशॉट लई लीधो हमें सीखियो शू सीख्य साहब बे गोला सामन होत तो आ बधी मगजमारी ना थई होत अर्धो अर्धो विद्युत भार वेचाई गयो वार्ता पूरी गोड़ाओ नाना मोटा हो तो आवो सीन थाय आवड़ी गयो सूत्र। हवे सांभळ मैं तने कह्युं तुं के विडियोना अंत में तने समझाईश के आ सूत्र एक लाइन में कई रीते सॉल्व थाय समझाव जो एक लाइन में कई रीते सॉल्व थाय एनी माटे आ बधुं भूसवुं पड़शे ले आ ए स्क्रीनशॉट तो लीधो छे ने। हाँ जो भाई एक लाइन में कई रीते आ बधुं सॉल्व थाय बे तू वीडियो जोवान चालू राख सोहम सर मौज पाड़ी देशे तने केम के आ एक्स्ट्रा प्रेक्टिस नो लेक्चर छे एक्स्ट्रा प्रेक्टिस एटले मारी अंदर भरेलू फिजिक्स खाली करवानो मने चांस मळ्यो बाकी आम तो पेला बोर्डना टॉपिकना वीडियो बनावुं एटले टेक्स्टबुकनी लिमिट में रहीने भणावुं पड़े एटले ठीक छे भणाई दीधुं बाकी खरेखर मारी रियल मजा तो आवा विडियोज में आवे मने एना हूँ दिलथी मारी अंदर जे भर्युं पड्युं जाणुं छुं क्यांकथी क्यांकथी तैयार करेलुं छे बधुं ढोळुं तारी आगळ। चल जो गोळो मोटो छे ए त्रिज्यानो गोळो नानो छे बी त्रिज्यानो संपर्क कराई दीधुं पछी आनी पर रही गयो क्यू वन ने आनी पर थई गयो क्यू टू क्यू वन नो फॉर्मुला शुं छे ए इंटू क्यू अपॉन ए प्लस बी आ नाना गोळानो विद्युत दर शुं छे बी इंटू क्यू अपॉन ए प्लस बी जोई लीधा बे बे सूत्रो सूत्रनो मतलब समझ तो शॉर्ट ट्रिक हाथमां आवी जशे। सूत्र शू कहे खबर बे केस में के टोटल विद्युत भार लेवानुं नीचे टोटल त्रिज्या लेवानी एने छे ने एनी पोतानी त्रिज्या साथे गुणी नाखवानुं जो टोटल विद्युत भार अने टोटल बन्नेनी त्रिज्याओ अने एनी पोतानी त्रिज्या साथे गुणी नाखो एज थयुं ने एज थयुं ने दोनों गोला है इसका और इसका टोटल विद्युत भार ले डिवाइड बाय इसकी और इसकी टोटल त्रिज्या आयु भाई गुण्या जेनो विद्युत भार शोधो एनी त्रिज्या वडे गुणी दो एक एक्जाम्पल आपूँ मस्त जेम के जो
आ गोड़ो है भाई, आनी त्रिज्या है 5 सेंटीमीटर, आ एक नानो गोड़ो है एनी त्रिज्या है 4 सेंटीमीटर, बराबर। सपोज आनी पर विद्युत भार है, जोड़ा पहला की बात करूँ छूँ, जोड़ा पहला आनी पर विद्युत भार है सपोज 5 कूलम, आनी पर विद्युत भार है सपोज 3 कूलम। हवे बंने ने जोड़ो तो जोड़ा पछी वेचनी कई रीते थशे, तो जोड़ा पछी दाद सूत्र जवाब आवशे, तो जो डायरेक्ट शीखू छे ने तो जोड़ा पछी आ टोटल केटलू थाय 8 कूलम, आ टोटल त्रिज्या केटली थाय 9 सेंटीमीटर इंटू आनी पोतानी त्रिज्या 5 सेंटीमीटर, सेंटी सेंटी गया 8 40 बाय 9 केटला थाय लिया 9 चौक 36, 9 चौक 36 4 1 44 कूलम थाय आनी पर, बिल्कुल 5 माथी घटीने 4 1 44 थयो, केमके फ्लो आम गयो हशे। एटले आनी पर तो शीखवाड़ी ने ट्रीक शू करवानो, 5 + 3 = 8 शॉर्ट ट्रीक शीखवाड़ू छू, 5 + 4 = 9 सेंटीमीटर, अने आनो विद्युत भार शोधवामां रस छे ने तेनी पोतानी त्रिज्या गुणी दे 4 सेंटीमीटर, सेमी सेमी गया 8 + 32 / 9 એટલે 9 × 3 = 27, 5 + 9 = 45, હં 45 પાછા 5 + 9 = 45, 3.55 કુલમ થાય, અને ટોટલ માર લે હા 4.44 અને 3.55 વિદ્યુત ભાર સંરક્ષણ થાય છે, કેમ કે બંનેને કનેક્ટ કર્યા પહેલા સિસ્ટમમાં 5 અને 3 ટોટલ 8 કુલમ હતું, બંનેની વહેંચણી કરી વાયરથી વડે જોડ્યા, વહેંચણી કર્યા પછી શું વધે છે 4.44 3.55 એટલે આ થાય 9 9 એટલે હા 7.99 વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ 8 કુલમ, થોડોક ફરક આવ્યો, કેલ્ક્યુલેટરમાં કરીશ તો 8 કુલમ જ આવશે, વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ। હા બોલ કેવો લાગે દોસ્ત દાખલો, મજા આવી, શોર્ટ ટ્રીક ખબર પડી? હા હા, વિદ્યુત ભારનું ટોટલ કરો, ત્રિજ્યાઓનું ટોટલ કરો અને અહીંયા પોતાની ત્રિજ્યા વડે ગુણી દો, વિદ્યુત ભારનું ટોટલ ભાગ્યા ત્રિજ્યાઓનું ટોટલ ગુણ્યા પોતાની ત્રિજ્યા, આવડ્યું? તો હવે તારું કોન્ફિડન્સ જો વધી જશે કે બે ગોળા સમાન હોય અને સંપર્ક કરાયો હોય તો અડધો અડધો વિદ્યુત ભાર થઈ જાય છે, તો બે ગોળા હારું અસમાન હોય તો કોઈ નહીં કરવાનું, ટોટલ વિદ્યુત ભાર ભાગ્યા ટોટલ ત્રિજ્યા ગુણ્યા પોતાની ત્રિજ્યા, કેટલો વિદ્યુત ભાર એને મળે। હા ચાલ સ્ક્રીનશોટ લઈ લે, આ દાખલો પત્યો નથી હજી, સ્ક્રીનશોટ લઈ લે। ઓકે દોસ્ત સાંભળ, હવે આની અંદર એવું બી પૂછાય કે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શું થાય, તો વેરી ઇઝી, બંનેના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પૂછાય તો E1/E2, હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય, કે Q1/અંતરનો સ્ક્વેર કા ત્રિજ્યાનો સ્ક્વેર, કે Q2/ત્રિજ્યાનો સ્ક્વેર, કે ગયા જો આ એ સ્ક્વેર નીચે આવશે, Q2 નીચે રહેશે અને B² ક્યાં જશે ઉપર, તો પ્રોપરલી આ રીતે લખાય ને B² / A² ઇન્ટુ Q1² / Q2² આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, પણ Q1 Q2ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ તો મૂકી દેવાની સાહેબ, જો Q1² એને હટાય આ મૂકી દે એટલે Q1 Q2 પર ક્યાં સ્ક્વેર છે, શું કરો છો સાહેબ, B² અને A² છે, Q1 Q2 તો સાદા છે બિચારા, સ્ક્વેર જ નહીં, જો હમણાં ભૂલ પડી જાય, Q1 Q2 પર તો સ્ક્વેર નથી ને, હા Q1 અહીંથી મૂકી દો સાહેબ, A × Q / A + B, પછી Q2 અહીંથી મૂકી દો સાહેબ, B × Q / A + B, આ ગયું B ગયું, જવાબ શું આવશે B / A, હા વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શું આવ્યો B / A, બોલ ક્લિયર આવી મજા કે નહીં આવી, તો ભાઈ વિડીયો પોઝ કર અને કમેન્ટમાં લખ કે અરે સાહેબ જામી ગયું યાર, એક્સ્ટ્રા પ્રેક્ટિસના લેક્ચર લીધી રાખો, મને તો બહુ મજા આવે આવું ભણવાની, લખ એવું કમેન્ટમાં, ના મજા આવી તો જવા દે કમેન્ટ, ના લખતો ચાલ આનો સ્ક્રીનશોટ લઈ લે ભાઈ, છેલ્લો પ્રશ્ન। ઓકે આમાં હજી પણ એક કોન્સેપ્ટ હતો σ1 નો σ2 નો, પણ હવે બસ થોડુંક જાતે વાંચી, વધારાનું સ્વાધ્યાય છે ને ટેક્સ્ટબુકનું, હા એમાં ક્યાંક છે આ ચર્ચા, વાંચી લેજે, ના આવડે કમેન્ટમાં લખજે, તો નેક્સ્ટ વિડીયોમાં નાખજો, હજી એક લેક્ચર આવશે હું એક્સ્ટ્રા પ્રેક્ટિસનો, હું કોઈ ઉતાવળ નહીં કરું નવા ચેપ્ટર માટે, હું જ્યાં સુધી આમાં હું સેટિસ્ફાઈડ ના થઈ જાઉં કે હા ભાઈ ચરમ સીમાએ જઈને બાળકને શીખવાડ્યું, ત્યાં સુધી નવું ચેપ્ટર સ્ટાર્ટ નહીં થાય, એટલે હજી એક કે બે વિડીયો નાખીશ કેપેસિટર પર, તે ટેક્સ્ટબુકમાં જે કેપેસિટર ભણ્યા ને બે ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા અને સમાંતરમાં જોડ્યા, એટલે આ કેપેસિટર 20-20 જોડવાના હોય, 25-25, 15-15 જોડવાના હોય, બધા આડી કોમ્પ્લેક્સ સર્કિટમાં હોય, તેવા દાખલા કોણ ગણાવશે,
तो एवा बहु बधा दाखला साथे नेक्स्ट विडियो लईने आवी रह्यो छुं। कीप वॉचिंग एंड कीप सब्सक्राइब कर दे तो नेक्स्ट जोरदार विडियो आवशे कैपेसिटर पर, तने मळी जशे नोटिफिकेशन, है ना। चलो शेर करो, सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो। बाय।